નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનો અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ સરમા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 1 માં પ્રકરણ નંબર 7 કેતા કે ભાગીદારી પેઢીનું વિસર્જન વિષય ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 7 માં ટેક્સ્ટ બુક માં જે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5 આપેલ છે તેની આજે આપણે વિગતે ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે તે પ્રશ્ન નંબર 5 ની અંદર પેટા પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1 થી 6 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યારબાદ આપણે પહોંચ્યા હતા પ્રશ્ન નંબર 6. તો આજના વિડિયો લેક્ચરની શરૂઆત આપણે તે પેટા પ્રશ્ન નંબર 6 થી તેની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 નો આ પાર્ટ 12 કહેતા કે 12મો વિડિયો છે. જો આપે અગાઉના વિડિયો ન જોયા હોય તો તે વિડિયો માટેની લિંક વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની મદદથી આપ તે વિડિયો નિહાળી શકશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર 7 ની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5, તેમાં પેટા પ્રશ્ન નંબર 7. તો પ્રથમ તો મિત્રો આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ, ત્યારબાદ તેની હિસાબી અસર કેતા કે આમ નોંધ દર્શાવીશું. તો પ્રશ્નમાં મિત્રો તમને માહિતી આપી છે કે આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી અને જે ચૂકવી આપી છે. આવકવેરો કેતા કે કરવેરો એક પ્રકારનો ઇન્કમ ટેક્સ જે પેઢીએ પોતાના નફા પર સરકારને ચૂકવવાનો થાય તે, અને તે કંપનીએ કે કેતા કે પેઢીએ 30,000 રૂપિયા ચૂકવવાનો થયો અને તેની નોંધ ચોપડે થયેલ નથી અને તેના નિકાલ સ્વરૂપે પેઢી તે 30,000 રૂપિયા રકમ ચૂકવી આપે છે. એટલે અહીંયા મિત્રો તેની ચોપડે નોંધ કરેલ નથી, એટલા માટે આપણે એક જ હિસાબી અસર દર્શાવવાની થશે. આવકવેરાની જવાબદારી પેઢી ચૂકવી આપે તો પેઢી પાસેથી રોકડ સ્વરૂપે, અન્યથા બેંક દ્વારા તે રકમ ધંધામાંથી જાય તે જમા, એટલે તે રોકડ બેંક ખાતે જમા કરીશું અને આવકવેરો એ પેઢી માટે ખર્ચ બને અને ખર્ચ કે નુકસાન ઉધાર થાય. એટલે વિસર્જન સમય તમામ અસર આપણે માલ મિલકત નિકાલ ખાતે આપીએ છીએ, એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરીશું અને તે રોકડ બેંક ખાતે જમા કરીશું 30,000 રૂપિયા. મિત્રો ટાઇટલ આપી દેશું આમ નોંધનો કોષ્ટક બનાવી નાખશું, તારીખ વિગત ખાપા કે તકે ખાતા વહી પાના નંબર ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. આવકવેરાની જવાબદારી પેઢી ચૂકવે તો પેઢી માટે તે ખર્ચ બને અને ખર્ચ કે નુકસાન આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ છીએ, એટલે આમ નોંધ દર્શાવીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 રૂપિયા અને તે ખર્ચ પેઢી રોકડ અથવા બેંક દ્વારા ચૂકવે તો રોકડ બેંક ધંધામાંથી જાય તે જમા, એટલે તે રોકડ બેંક ખાતે જમા કરીશું 30,000 રૂપિયા. બાબત જે લખીશું કે નહીં નોંધાયેલ આવકવેરાના ચૂકવી આપ્યા તેના. તો આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 7 તૈયાર કરવાનો થશે. હવે ત્યારબાદ મિત્રો પેટા પ્રશ્ન નંબર 8 નો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ તો આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ, ત્યારબાદ તેનો આગળ અભ્યાસ કરીએ. તો પ્રશ્નમાં મિત્રો તમને માહિતી આપી છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 1,20,000 રૂપિયાનો છે. મિત્રો જ્યારે પણ પેઢીનું વિસર્જન થાય ત્યારે પ્રથમ પેઢી તમામ મિલકતો વેચી દે અને તમામ મિલકતો વેચતા જે ઉપજ થાય તે ઉપજમાંથી દેવાની ચૂકવણી કરી નાખે, ત્યારબાદ જો રકમ વધે તો તેમાંથી લોનની ચૂકવણી કરી નાખે અને લોનની ચૂકવણી કર્યા બાદ જો રકમ વધે તો તેને આપણે નફો તરીકે ઓળખીએ છીએ અને જો રકમ ઘટે તો તેને આપણે ખોટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા વાત આવી છે મિલકતોનો વધારો, એટલે કે તે નફાની રકમ છે 1,20,000 રૂપિયા અને વિસર્જન સમયે તે નફાના હકદાર બનશે ભાગીદારો. ભાગીદારોના નામ આપ્યા છે એ બી અને સી, અને તે ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 છે,
અને તેના નિકાલની નોંધ કરો. મિત્રો, પ્રશ્નમાં તમને માહિતી આપી જ દીધી છે કે મિલકતોનો વધારો કે તા કે નફો જો મિલકતોનો ઘટાડો કીધો હોત તો ખોટ થાય, અને જ્યારે નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરો ત્યારે ભાગીદારોની મૂડીમાં વધારો થાય, એટલે કે એ બી સીના મૂડી કે ચાલુ ખાતે આપણે જમા કરીશું અને માલ મિલકત નિકાલ ખાતે શું કરીશું, ઉધાર કરીશું. કારણ કે વિસર્જન સમયે તમામ અસર આપણે માલ મિલકત નિકાલ ખાતે આપીએ છીએ, એટલા માટે જો મિલકતોનો વધારો હોય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય, અને જો મિલકતોનો ઘટાડો હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. મિત્રો, આપણે જ્યારે આમનોંધ સમજ્યા હતા ત્યારે મેં તમને બે આમનોંધ સમજાવેલ હતી કે જ્યારે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી કહેતા કે નફો હોય ત્યારે, અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી કહેતા કે ખોટ હોય ત્યારે. જમા બાકી કહેતા કે નફો કહેતા કે મિલકતોનો વધારો, અને ઉધાર બાકી કહેતા કે ખોટ કહેતા કે મિલકતોનો ઘટાડો. એટલે કોઈ પણ પ્રશ્નમાં શબ્દ પ્રયોગ થયો હોય તો પ્રથમ તો તમારે પ્રશ્નમાં જોઈ લેવાનું કે નફો આપેલ છે કે ખોટ, ત્યારબાદ જ જેની ભાગીદારો વચ્ચે વેચણી કર્યાની આમનોંધ તમારે પસાર કરવાની થશે. અહીંયા આપણને નફો આપેલ છે અને નફો કુલ છે 1,20,000 રૂપિયા, અને તે 1,20,000 રૂપિયા નફો આપણે એ બી અને સી ભાગીદાર વચ્ચે તેમના નફા નુકસાનના વેચણીના પ્રમાણમાં કહેતા કે 5:3:2 ના પ્રમાણમાં વેચીને તેનો નિકાલ કરવાનો છે અને તેની નોંધ કરવાની છે, એટલે કે આમનોંધ પસાર કરવાની છે. તો પ્રથમ તો મિત્રો ટાઇટલ આપી દેશું આમનોંધ, કોષ્ટક બનાવી નાખશું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. નફો છે, મિલકતોનો વધારો છે, એટલે માલ મિલકત નિકાલ ખાતું શું થાય, ઉધાર થાય. નફાની ભાગીદારો વચ્ચે વેચણી કરતા ભાગીદારોની મૂડીમાં શું થાય, વધારો થાય. એટલે જ્યારે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા શું થાય, જમા થાય. જો ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની રકમમાં ઘટાડો થતો હોય તો તે ખાતા શું કરવામાં આવે છે, ઉધાર કરવામાં આવે છે. એટલે મિત્રો આમનોંધ લખવાની થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કુલ વધારો કહેતા કે નફો કહેતા કે 1,20,000 રૂપિયા. હવે ત્રણ ભાગીદાર છે એ બી અને સી, તો તે ત્રણે ત્રણ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે આપણે શું કરીશું, જમા કરીશું. એટલે તે એના મૂડી કે ચાલુ ખાતે જમા, તે બીના મૂડી કે ચાલુ ખાતે જમા, અને તે સીના મૂડી કે ચાલુ ખાતે જમા. હવે કુલ નફો છે 1,20,000 રૂપિયા, તેની આપણે 5:3:2 ના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. હવે 5 ને 3 8, 8 ને 2 10, એટલે કે ટોટલ નફાનો ભાગમાં કેટલા ભાગ પડે, તો કે 10 ભાગ પડે. તેમાંથી 5 ભાગ છે તે એ લઈ જાય, બી છે એ 3 ભાગ લઈ જાય, અને સી છે એ 2 ભાગ લઈ જાય. તો આપણે ગણતરીમાં 1,20,000 ગુણ્યા 5 ભાગ્યા 10 કરો, એટલે એના મૂડી કે ચાલુ ખાતાની તમને રકમ મળવા પાત્ર થાય 60,000. તે જ રીતે બીના ભાગનો નફો બરાબર 1,20,000 ગુણ્યા 3 ભાગ્યા 10 કરો, એટલે તમને 36,000 રૂપિયા રકમ મળવા પાત્ર થાય. તે જ રીતે સીના ભાગનો નફો બરાબર 1,20,000 ગુણ્યા 2 ભાગ્યા 10 કરો, એટલે તમને 24,000 રૂપિયા રકમ મળવા પાત્ર થાય. એટલે તમારી આમનોંધ બને કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 રૂપિયા, તે એના મૂડી કે ચાલુ ખાતે જમા 60,000 રૂપિયા, તે બીના મૂડી કે ચાલુ ખાતે જમા 36,000 રૂપિયા, અને તે સીના મૂડી કે ચાલુ ખાતે જમા 24,000 રૂપિયા. બાબત છે લખીશું કે મિલકતોનો વધારો કહેતા કે નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. તો આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 8 ની હિસાબી અસર આપવાની છે. ત્યારબાદ મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 9 નો અભ્યાસ કરીશું. પ્રથમ આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ, ત્યારબાદ તેની હિસાબી અસર દર્શાવીએ. તો પ્રશ્ન નંબર 9 માં મિત્રો તમને માહિતી આપેલ છે કે પેઢીના વિસર્જન સમયે ચોપડી યંત્રો 2,00,000 રૂપિયા બતાવેલ છે, એટલે કે યંત્રો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે 2,00,000 રૂપિયા વિસર્જન સમયે બતાવેલ છે, અને ચોપડે કિંમત ઉપજે છે. એટલે 2,00,000 રૂપિયાના યંત્રનો નિકાલ કરતા જ્યારે તેનું વેચાણ થાય છે ત્યારે 2,00,000 રૂપિયા જ મળવા પાત્ર થાય છે, એટલે કે જેને આપણે કહી શકીએ ચોપડે કિંમત. તો અહીંયા મિત્રો આપણે બે હિસાબી અસર દર્શાવવાની થશે. પ્રથમ, યંત્રનું ખાતું બંધ કરી આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું,
તેની આપણે પ્રથમ આમનોંધ પસાર કરીશું, ત્યારબાદ તે યંત્રોનો નિકાલ કરતા તેની આપણને ચોપડે કિંમતની ઉપજ થાય છે તેની આપણે બીજી આમનોંધ દર્શાવીશું. તો પ્રથમ તો મિત્રો આમનોંધનું કોષ્ટક બનાવી નાખશું, ટાઇટલ આપી દેશું આમનોંધ, સબટાઇટલ આપી દેશું તારીખ, વિગત ખાપા કે તકે ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. જ્યારે મિત્રો મિલકતોનો નિકાલ કરવા માટે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ ત્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. અને જે તે મિલકતનું ખાતું શું કરીએ છીએ? જમા કરીએ છીએ. એટલે મિત્રો પ્રથમ આમનોંધ આપણે દર્શાવીશું કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા. ચોપડે કિંમત દર્શાવીશું 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા. બાબત જે લખીશું કે યંત્રનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. તો આ રીતે મિત્રો પ્રથમ તમારે હિસાબી અસર દર્શાવવાની થશે. ત્યારબાદ બીજી આમનોંધમાં આપણે તેની જે ઉપજ થાય તેની આપણે હિસાબી અસર દર્શાવીશું. તો પ્રશ્નમાં માહિતી આપી કે ચોપડે કિંમત ઉપજે છે, એટલે કે 2 લાખ રૂપિયાના યંત્રો જ છે અને તેનું વેચાણ કરતા પણ 2 લાખ રૂપિયા જ પેઢીને મળવા પાત્ર થાય છે અને તે રકમ પેઢી પાસે રોકડ સ્વરૂપે, અન્યથા બેંક દ્વારા તે રકમ મળે તો રોકડ બેંક ધંધામાં આવે તે ઉધાર થાય. એટલે રોકડ બેંકનું ખાતું આપણે શું કરીશું? ઉધાર કરીશું અને મિલકત ધંધામાંથી જાય તે જમા. એટલે તે આપણે માલ મિલકત નિકાલ ખાતું શું કરીશું? જમા કરીશું. એટલે આપણે બીજી આમનોંધ દર્શાવીશું કે રોકડ બેંક ખાતે ઉધાર ચોપડે કિંમત જ ઉપજે છે, એટલે કે 2 લાખ રૂપિયા અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા. બાબત જે લખીશું કે યંત્રની ચોપડે કિંમત ઉપજી તેના, અથવા તો યંત્રની ચોપડે કિંમત મળી તેના. તો આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 9 તૈયાર કરવાનો રહેશે. પ્રથમ તો મિત્રો પ્રશ્ન તમે વાંચો ત્યારે તમને બધી જ બાબત તમને ક્લિયર થઈ જવી જોઈએ, તો જ તમે વ્યવસ્થિત રીતે સચોટ અને 100% સાચી આમનોંધ પસાર કરી શકશો. તો આ રીતે મિત્રો પ્રશ્ન નંબર 9 તમારે સોલ્વ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કહેતા કે પ્રશ્ન નંબર 10. તો પ્રથમ તો આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ અને ત્યારબાદ તેની હિસાબી અસર દર્શાવીએ. તો મિત્રો પ્રશ્નમાં તમને માહિતી આપી છે કે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. મિત્રો જ્યારે વિસર્જન ખર્ચની વાત આવે ત્યારે મેં તમને 3 આમનોંધ યાદ કરાવેલ છે કે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે ત્યારે, પછી આવે છે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદાર સ્વીકારે ત્યારે, અને 3rd આમનોંધ હતી કે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદારની હોય અને તેના બદલામાં પેઢી ચૂકવે ત્યારે. તો તે આમનોંધ તમને યાદ હોય તો વ્યવસ્થિત રીતે અહીંયા તમે પ્રશ્ન નંબર 10 તમારી જાતે તમે સોલ્વ કરી શકો છો. આની જેવો જ દાખલો આપણે ઉદાહરણ નંબર 1 જ્યારે સમજ્યા હતા ત્યારે પણ આપણે એક દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. ફરીવાર મિત્રો પ્રશ્ન નંબર 10 માં ધ્યાન આપીએ. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે અને તે જવાબદારી સ્વીકારે છે એટલે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું. એટલે કે પેઢી મહેનતાણું ચૂકવે છે. કોને ચૂકવે છે? કોઈ એક ભાગીદારને. કેટલા રૂપિયા ચૂકવે છે? 20,000 રૂપિયા ચૂકવે. હવે 20,000 રૂપિયા પેઢી તે ભાગીદારને ચૂકવે તો પેઢી માટે શું બને? તો કે ખર્ચ બને, અને ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર થાય. એટલે પ્રથમ આમનોંધમાં આપણે માલ મિલકત નિકાલ ખાતું 20,000 રૂપિયા રકમથી શું કરીશું? ઉધાર કરીશું. મિત્રો જ્યારે પણ ભાગીદારની વાત આવે ત્યારે મેં તમને અગાઉ પણ જણાવેલ છે, જો ભાગીદારને રકમ મળવા પાત્ર થતી હોય તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય ત્યારે આપણે જે તે ભાગીદારના મૂડી ખાતે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. પણ જો ભાગીદારને રકમ ચૂકવવાની થાય તો ભાગીદારોની મૂડીની રકમમાં શું થાય? ઘટાડો થાય. ત્યારે આપણે જે તે ભાગીદારના મૂડી ખાતે શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. અહીંયા મિત્રો પ્રથમ માહિતી આપણને આપી કે પેઢી તેને વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકાર્યા તો તેના બદલામાં તેને મહેનતાણું કહેતા કે પગાર તરીકે 20,000 રૂપિયા ચૂકવે છે. એટલે પેઢી માટે ખર્ચ બન્યો અને ભાગીદાર માટે આવક થઈ, એટલે ભાગીદારની મૂડીમાં વધારો થાય, એટલે જે તે ભાગીદારના મૂડી ખાતે આપણે શું કરીશું? જમા કરીશું. અને પેઢી માટે તે શું થયો? તો કે ખર્ચ થયો.
खर्च के नुकसान आपणे શું કરીશું તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું એટલે પ્રથમ આમ નોંધ આપણે દર્શાવવાની થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા તો પ્રથમ મિત્રો આપણે પ્રથમ આમ નોંધ દર્શાવી દઈએ ત્યારબાદ આગળ પ્રશ્ન સમજીને સેકન્ડ આમ નોંધ દર્શાવીએ તો ટાઇટલ આપી દઈએ આમ નોંધ કોષ્ટક બનાવી નાખીએ તારીખ વિગત ખાપા ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા 20,000 રૂપિયા મહેનતાણા તરીકે ચૂકવ્યા ખર્ચ બન્યો ખર્ચ કે નુકસાન ઉધાર થાય એટલે પ્રથમ આમ નોંધ બની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 રૂપિયા અને ભાગીદારને આપ્યા એટલે ભાગીદારની મૂડીમાં વધારો થયો એટલે તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા 20,000 રૂપિયા અહીંયા ભાગીદારનું નામ નથી આપ્યું એટલે આપણે જે તે ભાગીદાર લખ્યું સપોઝ કોઈ પણ ભાગીદારનું નામ આપેલ હોત તો તેના મૂડી ખાતે આપણે જમા કરે બાબત જે લખીશું કે વિસર્જન ખર્ચ પેટે ભાગીદારને ચૂકવ્યા તેના ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં માહિતી આપી છે કે પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા પેઢીએ નાણાં ચૂકવ્યા કોને ચૂકવ્યા તો કે જે તે ભાગીદારને ચૂકવ્યા જે તે ભાગીદારને જ્યારે કોઈ રકમ ચૂકવવાની થાય તો ત્યારે તેની રકમમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા આપણે શું કરીશું ઉધાર કરીશું અને તે રકમ પેઢી ચૂકવે તો પેઢી પાસેથી રોકડ સ્વરૂપે અન્યથા બેંક દ્વારા તે રકમ ધંધામાંથી જાય જાય તે જમા એટલે તે રોકડ બેંક ખાતું શું કરીશું જમા કરીશું અને જે તે ભાગીદારના મૂડી ખાતા શું કરીશું ઉધાર કરીશું એટલે સેકન્ડ આમ નોંધ આપણે દર્શાવીશું જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 12,000 રૂપિયા 12,000 રૂપિયા બાબત જે લખીશું કે ભાગીદારને વિસર્જન ખર્ચની જવાબદારી પેટે ચૂકવ્યા તેના ટૂંકમાં ભાગીદાર 12,000 રૂપિયા ચૂકવે છે અને તેની પાસે 20,000 રૂપિયાની આવક થાય છે એટલે વિસર્જનની કાર્યવાહી કરવાના બદલા સ્વરૂપે તેને 8,000 રૂપિયા નફો થાય છે તેવું સાબિત થાય તો આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 10 વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનો રહેશે તો તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કહેતા કે પ્રશ્ન નંબર 11 નો આપણે અભ્યાસ કરીએ તેમાં મિત્રો મિલકત અને દેવાની બંનેની વાત આવે છે અગાઉ જ્યારે આપણે ઉદાહરણ નંબર 1 નો અભ્યાસ કર્યો ત્યારે આપણે પ્રશ્ન નંબર 8 અથવા તો કે 9 આપેલ છે તેમાં સેમ ટુ સેમ કોપી આવો જ દાખલો હતો જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે છતાં પણ આજે રિવિઝન સ્વરૂપે આપણે પ્રશ્ન નંબર 11 નો અભ્યાસ કરીએ પ્રથમ મિત્રો આપણે પ્રશ્ન સમજી લઈએ તો પ્રશ્નમાં તમને માહિતી આપી છે કે પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 રૂપિયા છે એટલે કે બંનેની ચોપડે કિંમત આપેલ છે દેવાદાર એ પેઢી માટે મિલકત છે જ્યારે લેણદાર એ પેઢી માટે દેવું છે એટલે વિસર્જન સમયે તો પ્રથમ તમારે મિલકત અને દેવાના ખાતા બંધ કરી તેની અસર માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની થાય એટલે પ્રથમ આમ નોંધ આપણે દર્શાવીશું કે દેવાદારનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું અને દેવાદાર મિલકત બને એટલે મિત્રો પ્રથમ આમ નોંધ આપણી બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા ચોપડે કિંમત કહેતા કે 1,20,000થી તમારે નોંધ કરવાની રહેશે અને ત્યારબાદ લેણદારનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું થાય એટલે કે દેવાનું ખાતું બંધ કરી જ્યારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કરીએ છીએ અને જે તે દેવું શું કરીએ છીએ ઉધાર કરીએ છીએ એટલે બીજી આપણી આમ નોંધ બનશે કે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ચોપડે કિંમત દર્શાવીશું કે તા કે 60,000 રૂપિયા 60,000 રૂપિયા તો પ્રથમ મિત્રો તમને બંને આમ નોંધ સમજાઈ ગઈ ત્યારબાદ મિત્રો જે પ્રશ્નમાં માહિતી આપી છે તે વધારે મહત્વની છે કે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે જ્યારે પણ મિત્રો મિલકતોનો નિકાલ થાય અને દેવાનો નિકાલ થાય તો તે રકમ પેઢી ચૂકવે અથવા પેઢી મેળવે પણ અહીંયા મિલકત અને દેવાની બંને જવાબદારી ભાગીદારને આપેલ છે એટલે કે ભાગીદાર ધંધામાં જે 1,20,000ના દેવાદારો છે તે 20% ઓછી કિંમતે ધંધામાંથી લઈ જાય છે અને સાથે સાથે જે લેણદારોને 60,000 રૂપિયા ચૂકવવાના બાકી છે તે પણ તે ભાગીદાર
ચૂકવી આપે છે। એટલે મિત્રો ત્રીજી જ્યારે આપણે આમનોંધ પસાર કરીશું ત્યારે તે આમનોંધ કરીશું જ્યારે કોઈ મિલકત કેતા કે દેવાદાર કોઈ ભાગીદાર લઈ જાય ત્યારે। અને ચોથી આમનોંધ આપણે પસાર કરવાની થશે જ્યારે કોઈ ભાગીદાર પેઢી વતી દેવા કેતા કે જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે। તે ભાગીદાર લેણદારોની 60,000 રૂપિયા રકમ ચૂકવે છે તો તેની ચોથી આમનોંધ દર્શાવવાની થશે। પણ મિત્રો જ્યારે ત્રીજી આમનોંધ દર્શાવો જ્યારે દેવાદાર ભાગીદાર મિલકત લઈ જાય છે ત્યારે તે મિલકત તે 20% ઓછી કિંમતે લઈ જાય છે। હવે દેવાદારોની કિંમત કેટલી છે તો કે 1,20,000 રૂપિયા। હવે તેમાંથી 20% ઓછા એટલે કે 1,20,000 ના જો 20% કરો તો તમને 12,24,000 રૂપિયા રકમ મળવા પાત્ર થાય। એટલે તે ભાગીદાર 1,20,000 માંથી 24,000 બાદ કર્યા પછીની રકમ કહેતા કે 96,000 રૂપિયામાં તે મિલકત ધંધામાંથી લઈ જાય છે તેવું સાબિત થાય। તો આ રીતે મિત્રો તમારે પ્રથમ પ્રશ્ન સમજીને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તેની હિસાબી અસર કેતા કે આમનોંધ પેઢીના ચોપડે દર્શાવવાની થશે। પ્રથમ મિત્રો આમનોંધનું કોષ્ટક બનાવી નાખશું, ટાઇટલ આપી દેશું તારીખ વિગત ખાપા ઉધાર જમા। પ્રથમ મિત્રો આપણે દેવાદારો જે 1,20,000 રૂપિયા ચોપડે કિંમતે આપેલા છે તેનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું। એટલે મિત્રો પ્રથમ આમનોંધ બને કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા 1,20,000 રૂપિયા 1,20,000 રૂપિયા। બાબત જે લખીશું કે મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના। ત્યારબાદ મિત્રો આવે છે લેણદારો જેની ચોપડે કિંમત છે 60,000 રૂપિયા તો તેનું ખાતું પણ બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું। એટલે મિત્રો સેકન્ડ આપણી આમ નોંધ બને કે લેણદારો ખાતે ઉધાર 60,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000 રૂપિયા। બાબત જે લખીશું કે દેવાનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના। તો આ રીતે મિત્રો પ્રથમ અને સેકન્ડ પહેલી અને બીજી આમનોંધમાં તમારે મિલકત અને દેવાનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની અસર દર્શાવવાની છે। મિત્રો ખાસ યાદ રહેવું જોઈએ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય છે અને જ્યારે દેવાના ખાતા બંધ કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું આપણે શું કરીએ છીએ તો કે જમા કરીએ છીએ। હવે ત્યારબાદ મિત્રો ત્રીજી આમનોંધ આપણે દર્શાવીશું જેમાં એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે જેની આપણે ત્રીજી આમનો દર્શાવીશું। તો 1,20,000 માંથી 20% બાદ કરો તો તમને 96,000 રૂપિયા રકમ મળવા પાત્ર થાય। કેલ્સીમાં તમે શોર્ટકટ કી એપ્લાય કરી શકો છો 1,20,000 લખીને માઇનસ ની સાઇન એપ્લાય કરીને 20 કહેતા કે 20 લખીને પર્સન્ટેજની સાઇન એપ્લાય કરો એટલે તમને 96,000 રૂપિયા મળવા પાત્ર થાય। 1,20,000 માઇનસ 20 કરીને પર્સન્ટેજની સાઇન એપ્લાય કરવાની એટલે તમને ડાયરેક્ટ રકમ મળવા પાત્ર થશે। હવે ત્યારબાદ મિત્રો જ્યારે કોઈ ભાગીદાર મિલકત ધંધામાંથી લઈ જાય ત્યારે તે ભાગીદાર લેનાર બને અને લેનારના મૂડી અથવા તો કે ચાલુ ખાતે શું થાય ઉધાર થાય અને મિલકત ધંધામાંથી જાય ત્યારે આપણે વિસર્જન સમયે માલ મિલકત નિકાલ ખાતું શું કરીએ છીએ તો કે જમા કરીએ છીએ। એટલે મિત્રો ત્રીજી આમનોંધ આપણે દર્શાવીશું જે તે ભાગીદારના મૂડી અથવા તો કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું 1,20,000 માંથી 20% બાદ કર્યા બાદ આપણને રકમ મળે છે 96,000 અને 96,000 તે રકમ દર્શાવીશું। બાબત જે લખીશું કે ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ ગયો તેના। તો આ રીતે મિત્રો ત્રીજી આમનોંધમાં જ્યારે મિલકત ભાગીદાર લઈ જાય છે તેની આમનોંધ દર્શાવવાની રહેશે। ત્યારબાદ મિત્રો ચોથી આમનોંધમાં તે ભાગીદાર લેણદારોને 60,000 રૂપિયા રકમ ચૂકવે છે એટલે જ્યારે કોઈ ભાગીદાર પેઢી વતી દેવું કહેતા કે જવાબદારી ચૂકવે ત્યારે તો પેઢી કે કંપની વતી તે ભાગીદાર આપનાર બને અને આપનારના મૂડી કે ચાલુ ખાતે શું થાય જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું શું થશે ઉધાર થશે। એટલે ચોથી આપણે આમનોંધ દર્શાવવાની થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું 60,000 રૂપિયા અને તે જે તે ભાગીદારના મૂડી અથવા તો કે ચાલુ ખાતે જમા કરીશું 60,000 રૂપિયા। બાબત જે લખીશું કે ભાગીદારે લેણદારોને રકમ ચૂકવી આપી તેના। તો
તો આ રીતે મિત્રો તમારા પ્રશ્ન નંબર 11 જે મોસ્ટ આઈએમપી છે તે તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાનો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 નો પેટા પ્રશ્ન નંબર 12 જે લાસ્ટ સમ છે આ પ્રશ્નનો તેનો અભ્યાસ કરીએ ત્યારબાદ આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ. એટલે મિત્રો પ્રશ્ન નંબર 12 માં તમને માહિતી આપી છે કે આર બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી 3:2:1 ના પ્રમાણમાં થાય છે અને નીચેની બાકીઓનો નિકાલ કરો. એટલે કે પેઢીમાં 3 ભાગીદાર છે, 3 ભાગીદારના નામ આપ્યા છે આર બી અને આઈ, અને તે 3 ભાગીદાર વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે 3:2:1, જેનો ટોટલ બને 3:2:5, 5:1:6. એટલે આર નો નફાનો ભાગ બને 3:6, બી નો નફામાં ભાગ બને 2:6, અને આઈ નો નફામાં ભાગ બને 1:6. નીચેની બાકીઓનો નિકાલ કરો. પ્રથમ માહિતી મિત્રો તમને આપેલી છે સામાન્ય અનામત 18,000, જેનો આપણે વિસર્જન સમય નિકાલ કરવાનો છે. તો અનામતોની ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે, તો કે વહેંચણી કરવામાં આવે છે. તો તે સામાન્ય અનામત 18,000 રૂપિયા આપણને આપેલ છે, તેની આપણે ભાગીદારો વચ્ચે શું કરીશું, વહેંચણી કરીશું. જ્યારે મિત્રો અનામતોની આમનોંધ સમજ્યા હતા ત્યારે આપણે સમજી ગયેલ છે કે અનામતોની ભાગીદારો વચ્ચે વહેંચણી કરો તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય અને જે તે ભાગીદારના મૂડી ખાતા શું થાય, જમા થાય, અને અનામતો શું થાય છે, ઉધાર થાય. એટલે પ્રથમ આમનોંધ મિત્રો આપણી બનશે કે સામાન્ય અનામત ખાતે ઉધાર તે આર બી અને આઈ ના મૂડી કે ચાલુ ખાતે જમા. ત્યારબાદ મિત્રો તમને બીજી માહિતી આપેલ છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000 રૂપિયા. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે સેકન્ડ અને થર્ડ આમનોંધ જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે મિત્રો તમને બંને અલગ અલગ આમનોંધ સમજાવેલ છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય. નફા નુકસાન ખાતાની જમા બાકી કહેતા કે નફો, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કહેતા કે ખોટ. એટલે અહીંયા જે આપણને 12,000 રૂપિયા આપેલા છે તે ખોટ આપેલ છે, અને ખોટની જ્યારે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે ત્યારે ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય. એટલે આપણે જે તે ભાગીદારના મૂડી ખાતા શું કરીશું, ઉધાર કરીશું, અને નફા નુકસાન ખાતું શું કરીશું, જમા કરીશું. જો જમા બાકી આપેલ હોત તો સિચ્યુએશન પલટાઈ જાય કે નફા નુકસાન ખાતું ઉધાર થઈ જાય અને જે તે ભાગીદારના મૂડી ખાતા શું થાય, જમા થાય. એટલે મિત્રો ખાસ તમને કહું છું કે ઉધાર બાકી અને જમા બાકીનો જો કોન્સેપ્ટ યાદ ન રહ્યો હોય તો પ્રથમ તે પહેલા યાદ રાખી લેજો, નહીતર તમે ભૂલ કરશો અને કરશો જ. એટલા માટે ખાસ તેમાં તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કહેતા કે ખોટની 12,000 રૂપિયાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે. ત્યારબાદ મિત્રો ત્રીજી તમને માહિતી આપી છે કે 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો તે પણ અનામત છે, અને તે અનામતને પણ ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે, વહેંચણી. જ્યારે અનામતની ભાગીદાર વચ્ચે વહેંચણી કરે ત્યારે ભાગીદારની મૂડીમાં વધારો થાય. એટલે જે તે ભાગીદારના મૂડી ખાતા જમા કરીએ અને આપણે અનામત શું કરીએ, ઉધાર કરીએ. ત્રીજી આમનોંધમાં પણ મિત્રો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું ઉધાર થશે અને તે આરબીઆઈના મૂડી કે ચાલુ ખાતા શું થશે, જમા થશે. અને તે 18,000ની પણ ભાગીદાર વચ્ચે શું કરવાની છે, વહેંચણી કરવાની છે. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળ આ 3 અનામતની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની રહેશે. તે સિવાય જો કારીગર બચત ખાતા કે કારીગર નફા ભાગ ભંડોળ કીધો હોય તો તે પેઢીનું દેવું છે અને તેની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવતી નથી. તે એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. તો મિત્રો હવે ટાઇટલ આપી દઈએ, આમનોંધ કોષ્ટક બનાવી નાખે, તારીખ વિગત ખાપા કહેતા કે ખાતા વહી પાના નંબર ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા, 3 આમનોંધ આપણે દર્શાવવાની છે. જો મિત્રો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે અને આ પ્રશ્ન તમને સેક્શન સી ની અંદર 3 માર્ક્સમાં પૂછાય અને 3 આમનોંધના પ્રત્યેક આમનોંધ દીઠ 1 માર્ક હોય છે. હવે સામાન્ય અનામતની ભાગીદારો વચ્ચે આપણે જ્યારે વહેંચણી કરીએ ત્યારે આમનોંધ બને કે સામાન્ય અનામત ખાતે ઉધાર કુલ રકમ કહેતા કે 18,000 રૂપિયા અને 3 ભાગીદાર છે આરબીઆઈ, તો તેના મૂડી કે ચાલુ ખાતા જમા થાય તો તે આર ના મૂડી કે ચાલુ ખાતે જમા,
તે બી ના મૂડી કે ચાલુ ખાતે જમા અને તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે જમા અને તે 18000 ની ભાગીદારો વચ્ચે 3:2:1 ના પ્રમાણમાં વહેંચણી કરવાની એટલે કે 18000 ગુણ્યા 3 ભાગ્યા 6 કે તાકે 3 નો ટોટલ એટલે તમને રકમ મળે 9000 રૂપિયા. પછી બી ના ભાગની સામાન્ય નામતની રકમ કે તાકે 18000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે તમને રકમ મળે 6000 રૂપિયા. ત્યારબાદ આઈ ના મૂડી કે ચાલુ ખાતાના ભાગની રકમ કહેતા કે 18000 ગુણ્યા 1 ભાગ્યા 6 કહેતા કે 3000 રૂપિયા તમને રકમ મળવા પાત્ર થાય. ટૂંકમાં 18000 ની ભાગીદારો વચ્ચે 3:2:1 ના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. બાબત જે લખીશું કે સામાન્ય અનામતની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના, તો આ રીતે મિત્રો તમારે પ્રથમ આમનોંધ દર્શાવવાની થશે. ત્યારબાદ સેકન્ડ તમને કીધું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી એટલે મિત્રો ઉધાર બાજુનો સરવાળો વધુ અને તે સરવાળો આપણે જમા બાજુ લઈ જઈએ અને જમા બાજુ જો તફાવત આવે તો તેને આપણે કહીએ ચોખ્ખી ખોટ અને તે ખોટની ભાગીદારો વચ્ચે વહેંચણી કરીએ તો ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય એટલે RBI ના મૂડી કે ચાલુ ખાતે આપણે ઉધાર કરીશું અને નફા નુકસાન ખાતું શું કરીશું જમા કરીશું. એટલે મિત્રો સેકન્ડ આમનોંધ આપણે દર્શાવીશું કે આર ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે જમા ખોટ છે 12000 રૂપિયા. તો તે 12000 ની ભાગીદારો વચ્ચે 3:2:1 ના પ્રમાણમાં વહેંચણી કરવાની એટલે કે 12000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરો એટલે તમને રકમ મળે 6000 રૂપિયા. 12000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરો એટલે તમને રકમ મળે 4000 રૂપિયા અને 12000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરો એટલે તમને રકમ મળે 2000 રૂપિયા. મિત્રો આમ નોંધ બની આર ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 6000 રૂપિયા, બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 4000 રૂપિયા, આઈ ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 2000 રૂપિયા અને તે નફા નુકસાન ખાતે જમા 12000 રૂપિયા. બાબત જે લખીશું કે નફા નુકસાન ખાતાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના, તો આ રીતે મિત્રો સેકન્ડ તમારે બાકીનો નિકાલ કરવાનો છે. ત્યારબાદ મિત્રો થર્ડ તમને માહિતી આપી છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ, તે પણ પેઢીની એક પ્રકારની અનામત છે અને તે અનામતની ભાગીદારો વચ્ચે વહેંચણી થાય, ભાગીદારોની મૂડીમાં વધારો થાય એટલે ભાગીદારોની મૂડી ખાતા કે ચાલુ ખાતા જમા થશે અને અનામતનું ખાતું શું થશે ઉધાર થશે. એટલે ત્રીજી આમનોંધ આપણે દર્શાવીશું સામાન્ય અનામતની જેમ જ કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કુલ રકમ કહેતા કે 18000 રૂપિયા અને તે આર ના મૂડી કે ચાલુ ખાતે, તે બી ના મૂડી કે ચાલુ ખાતે અને તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે આપણે શું કરીશું જમા કરીશું અને તે 18000 રૂપિયા રકમની આપણે 3:2:1 ના પ્રમાણમાં વહેંચણી કરીશું તો આપણે રકમ મળવા પાત્ર થાય 9000, 6000 અને 3000. એટલે આપણી આમ નોંધ બની કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18000 રૂપિયા, તે આર ના મૂડી કે ચાલુ ખાતે જમા 9000 રૂપિયા, તે બી ના મૂડી કે ચાલુ ખાતે જમા 6000 રૂપિયા અને તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે જમા 3000 રૂપિયા. બાબત જે લખીશું કે કારીગર અકસ્માત વળતર ભંડોળની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના, તો આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 12 સોલ્વ કરવાનો રહેશે. હવે ત્યારબાદ મિત્રો હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ બોક્સમાં મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.